નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. આજે આપણે આવ્યા છે ચોટીલા, અને ચોટીલાની અંદર આજે આપણે ચામુંડમાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. આજે તમને વિડીયોમાં ચોટીલા માતાજીના દર્શન કરાવીશ, અને આજે ઉપર ચડીને જવાનું છે. તો ચાલો, પહેલાં તો તમને અહીંયા પ્રસાદી અને અહીંની બજાર થોડીક બતાવી દઉં, અને પછી અહીંયાથી પગથિયાં ચડીને કોઈ પણ વ્યક્તિ હોય, નાનાથી મોટા લાગીને, એને એક જ પગથિયાં થઈને જ જવાનું. એ સુવિધા સાથે આપણે જઈ રહ્યા છે. ચાલો, અને પહેલાં તમને બતાવી દઉં કે એની બજાર બતાવી દઉં તમને. ચાલો પહેલાં. અને અહીંયા આખી બજાર હોય છે, સરસ મજાની. અને આ છે ચોટીલા માતાજીનું મંદિર. એક લગીન તમે જોશો ને, આજે આડો દિવસ છે એટલે ગરદી ઓછી છે, એના કરતા અહીંયા તમારે વારો નું આવે. અહીંયા મંદિર, અહીંયા ફોટા પડવાની સુવિધા. હા, અને આ ચામુંડા માતાજીનું મંદિરનું સ્થાનક તમને બતાવી દઉં. આજે મહાલગીન ઉપર ચડવાનું છે આપણે, અને અહીંયા ચામુંડા માતાજી ડુંગર, અહીંયાથી તમારે ચડવાનું, અને એ પૈતા પછી સીધું અહીંથી તમારે પાછળ રિટર્ન થવાનું. ચાલો, આજે તમને ઉપર ડુંગરાની સફર કરાવી દઉં. અહીંયા પાછળ ભોજનાલય છે. ભોજનાલયનો સમય હોય છે 11 વાગ્યાથી 1.5 કે 2 વાગ્યા સુધી હોય છે. આપણે તો અહીંયા માટેલની અંદર પ્રસાદી લીધી હતી, એટલે અહીંયા આ રીતના પગથિયા ચડવાના. આજે ઉભૂત દર્શન કરાવી દઉં. અને પાછળ અહીંયા માતાજીની ઓફિસ, જે ટ્રસ્ટી ઓફિસ હોય છે, એક એક સિક્યુરિટી હોય છે કે જેથી કરીને તમારે કોઈ દુવિધા ના પડે. જય માતાજી. દરેક જગ્યાએ પીવાના પાણીની સુવિધા પણ સરસ હોય છે. આજે ત્યાં ચડી જવાનું છે. આવી રીતના મોજ છે ભાઈ. ચાલો, તમને સરસ મજાનું ગાર્ડન પણ, અહીં થોડુંક નાનું ગાર્ડન. અને માતાજીના દર્શન કરવા હોય ને તો વધુમાં વધુ આડા દિવસે આવું, એટલે તમને દર્શન પણ બહુ સરસ થઈ જાય, અને અને તમે જોઈ શકો છો કે માનતા પણ પૂરી કરતા હોય છે. જુઓ ખાલી, મનોકામના પૂરી કરતા હોય છે માતાજી. સર્વેની મનોકામના પૂરી કરે એવી મારી ઈચ્છા છે. બસ હવે આગળ હવે ઉપર જઈ રહ્યા છે, હવે કન્ટિન્યુ રાખજો, ચાલુ રાખવા. એમને દોડું છે ભાઈ યાર, આ તો ચોટીલા છે યાર. પારખા તો લઈએ નહીં યાર, તમારા પારખા લઈએ, કારણ કે તમે જાણો છો અત્યારની વૈભવી દુનિયાની અંદર બધા ખોવાઈ ગયા છે, આળસની દુનિયામાં ખોવાઈ ગયા છે. આટલું ચડીને, થોડાક આટલા પગથિયા ચડીને આપણે આવી જાય છે, એટલે માતાજી પારખા તો લઈએ જ નહીં, એમને દર્શન થોડા મળે યાર. અને તમે જોજો, કોઈ પણ દેવી દેવતાનું સ્થાન બે જ જગ્યાએ હશે. એક છે દરિયા ઉપર, દરિયા કિનારે, અને એક હશે સ્થાન ડુંગર ઉપર. અને એવી જ રીતે આજે ચોટીલા આપણે પહોંચી ગયા છે. ચાલો, આ દેવીસ્થાનની અંદર તમને છે ને દરેક જગ્યાએ દરેક પ્રાંતના બધા લોકો અહીંયા આવતા હોય છે, રાજસ્થાનથી આવતા હોય છે, અને ઘણા બધાની કુળદેવી. અને ચામુંડમાને તો યાર કોણ ના માનતું હોય. અને એવી જ રીતે આપણે જ્યારે ચોટીલાના ડુંગરે આવી ગયા હોય,
ચાલો. અને મિત્રો, અહીંયા રાત્રે એલાઉડ નથી, 7 વાગ્યા પછી કેમ બંધ હોય છે એના પાછળનું મેં એવું કારણ સાંભળ્યું છે કે અહીંયા રાત્રે સી હોય છે. હમણાં જ પુરાવર થયું હતું ટૂંક સમયમાં પેપરમાં જ કે અહીંયા સી આવ્યા હતા, અને એવું માનવામાં આવે છે કે રાત્રે સીનો વાસ હોય છે, એટલા માટે રાત્રે નથી આવવા દેતા. હલો. અને આજે પાછળ જોઈ રહ્યો કેટલું મસ્તીનું સરસ મજાનો વ્યૂ આવી રહ્યું છે, તમને પણ જોઈને આનંદ આવશે છે ને. બસ હવે આપણે પહોંચી ગયા છે, તમને દર્શન કરાવી દઈશું મંદિરના. ચાલો, અહીંયા પ્રસાદી હોય છે જોઈ લઈએ. બુંદીના લાડુ, સોન પાપડી, ચામુંડા ડુંગર જોઈ લઈએ. બુંદી લેવીશ? એક બુંદી આપીશ. તમને કેટલા વાળી? 50 રૂપિયા. દરેક જગ્યાએ અલગ અલગ સુવિધા હોય છે લેડીઝ અને જેન્ટ્સ. પાછળ સરસ મજાનો ડુંગરનો વ્યૂ આવતા હોય છે. તો દોસ્તો, આથી આજે ચોટીલાની જે સફર જે તમને વિડીયો બતાવ્યો અને દર્શન પર કરાવ્યા, મજા આવી ને? અને જ્યારે લાસ્ટમાં જાઉં ત્યારે સિક્કા લઈને આવજો ઘરેથી થોડાક, અને અહીં ઘડી ચોટાડજો. જો તમારી મનોકામના હશે ને તો પૂર્ણ થશે. અને મળશું પાછા આવીને અનોખા વિડીયો નોખી દુનિયાનો કોઈ સ્વાદ લઈને. ત્યાં લગીને આપણી એક અમને સુધી ચાલે અને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આવી રીતના જોતા રહેજો. જય માતાજી, જય મોકલાઈ, જય હિન્દ. બાય બાય. અને ચોટીલાના દર્શન કરવા તો તમે આવવાનું ભૂલતા જ નહીં. બાય બાય. આવજો મિત્રો. આપણે જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે જે કમલેશ મોદી મોરબી, એને પણ ફોલો કરજો, કારણ કે તમારી ખાસ જરૂર છે. કારણ કે તમે ફોલો કરશો ને તો અમે કોઈ પણ જગ્યાએ જઈશું તો એ જગ્યાનો ફોટો અમે ત્યાં આગળ જે ખાસ હોય એના ફોટો મૂકી દઈશું, લાઈવ ટુ લાઈવ ફોટો મૂકી દઈશું. અને દરેક જગ્યાએ અમે નાસ્તાનાથી માંડીને બપોરે હું જમવાનું પણ શું જમું છું એના પણ ફોટો મૂકતો રહીશ. તો જલ્દી જલ્દી ફોલો કરજો અને એમાં પણ સપોર્ટ આપજો. 1690 જણા છે તો એમાં પણ ઇન્સ્ટાગ્રામની અંદર પર થોડો એક્ટિવ થઈ જાય અને લીવ ટીક મળી જાય તમારા બધાના સપોર્ટથી તો મોજ આવી જાય. એમને પણ એમ અમને પણ
હિંમત આવશે કે ના ભાઈ હજુ કઈક અમે ફૂડ લેવલ લઈને આગળ થોડુંક જઈએ, તો બસ સપોર્ટ કરજો અને એમાં પણ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી જ નાખજો આજે.